હેલો, જાગૃત આવાસમાં તમારું સ્વાગત છે. માનું નામ છે ચિંતન અખાણી. આજે અગેન આપણે બીઈ બીટેક ના એડમિશન વિશે વાત કરવાના છીએ, કેમ કે એમાં સીટ મેટ્રિક્સ આવી ગઈ છે અને અમુક કોલેજો જે નો એડમિશન ઝોન માં છે એ કઈ કોલેજો છે એ પણ તમારે ધ્યાનમાં રાખવાની જરૂર છે, કેમ કે તમારે એમાં એડમિશન લેવાનું નથી, નો એડમિશન ઝોન ની અંદર છે. અને બીજી વસ્તુ, એડમિશન માં જે સીટ જે છે એ કેટેગરી વાઇઝ સીટ કેવી રીતે એલોકેટ થશે એ બધી વસ્તુ અને સીટ મેટ્રિક્સ ને આખો વિડીયો આજે એના વિશે આપણે ડિસ્કશન કરશું. બરોબર, મોક રાઉન્ડ જે છે એ મોક રાઉન્ડ ની જે છેલ્લી તારીખ જે છે એ લગભગ 21 ઓગસ્ટ ની આજુબાજુ છે અને 24 ઓગસ્ટે મોક રાઉન્ડ નું રિઝલ્ટ આવવાનું છે અને 24 ઓગસ્ટ થી રિયલ રાઉન્ડ 1 સ્ટાર્ટ થવાનું છે અને એ રાઉન્ડ 1 ની છેલ્લી તારીખ 28 ઓગસ્ટ છે. એટલે જ અમે લોકોએ 28 ઓગસ્ટ પર સુરતમાં એક સેમિનાર રાખેલો છે. એ સેમિનાર ની ડિટેલ્સ તમને લોકોને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. 100 રૂપીઝ રિફંડેબલ ચાર્જિસ રાખે છે, જેના કારણે અમને ખબર પડે કોણ કોણ લોકો આવવાના છે. તો એની લિંક પણ નીચે અવેલેબલ છે, જેમાં તમે લોકો 100 રૂપીઝ પે કરી શકો છો પર પર્સન. તમે 5 લોકો આવવાના હો તો 100 100 100 રીતે 5 વાર તમારે પે કરવાનું છે. સુરતમાં સેમિનાર ક્યાં છે, કેટલા વાગે છે, બધી ડિટેલ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે. એટલે 28 ઓગસ્ટે રાઉન્ડ 1 માં છેલ્લો દિવસ છે, જ્યાં તમે સેમિનાર પછી તમારે ચોઇસ બિલિંગમાં ચેન્જ કરવો હોય તો કરી શકો છો. તો એના માટે આ સેમિનાર એટેન્ડ જરૂર કરજો. અને એમાં એન્જિનિયરિંગમાં કઈ કઈ વાતો ધ્યાનમાં રાખવાની, ડ્યુરિંગ ધ એન્જિનિયરિંગ એના વિશે પણ આપણે વાત કરવાના છીએ કે કયા કયા કોર્સિસ છે, બરોબર, કઈ કઈ કોમ્પિટિટિવ એક્ઝામ્સ છે, એની બુક શું છે, મટીરિયલ ક્યાંથી મળશે, એ બધી વસ્તુ આપણે ત્યાં આગળ ડિસ્કસ કરશું, જેના કારણે તમારા 4 વર્ષમાં તમારા લોકોને કોઈ જગ્યાએ જવાની જરૂર નહીં પડે. તો સુરતનો સેમિનાર મિસ ના કરતા. થેન્ક યુ સો મચ. હવે આપણે ચાલુ કરીએ. તો ભાઈ, કેટેગરી વાઇઝ એડમિશન કેવી રીતે મળશે? સૌથી પહેલો ક્વેશ્ચન ઘણા બધા લોકોને હોય છે. તો આપણે એક ક્વેશ્ચન અત્યારે સોલ્વ કરી છે પહેલા, કે ભાઈ કેટેગરી વાઇઝ આપણને કેવી રીતે એડમિશન મળશે. ફોર એક્ઝામ્પલ આપણે માની લઈએ કે નિરમા ની અંદર, નિરમા કોમ્પ્યુટર છે એવું માની લઈએ આપણે, નિરમા કોમ્પ્યુટર, બરોબર છે. હવે ટોટલ કેટલી કેટેગરી છે? તો ટોટલ તમે જોશો તો ઓપન કેટેગરી આવે છે, બરોબર છે, ઓપન ઈડબ્લ્યુએસ આવે છે, ઓપન ઈડબ્લ્યુએસ આવે છે, એસસી કેટેગરી, એસટી કેટેગરી, એસસીબીસી કેટેગરી, ફિઝિકલ હેન્ડીકેપ આવે છે અને ડિફેન્સ સર્વિસ આવે છે, ડિફેન્સ સર્વિસ આવે છે, બરાબર. આવી રીતે ટોટલ આવે છે. અને એક હોય છે ટીએફડબ્લ્યુએસ, એક હોય છે ટીએફડબ્લ્યુએસ, આટલી જે છે એ કેટેગરી આવે છે. તો પહેલા આપણે ટીએફડબ્લ્યુએસ વાળાને બાજુમાં મૂકી દઈએ, ટીએફડબ્લ્યુએસ ને તરફ કન્સિડર કરતો નથી. એના સિવાયની જેટલી પણ કેટેગરી છે, એના સિવાયની જેટલી પણ કેટેગરી છે, ધ્યાનથી સમજો જે કહેવા માંગુ છું, એ બધા કેટેગરીના સ્ટુડન્ટ્સને સૌથી પહેલા ઓપન કેટેગરી તરીકે ગણવામાં આવશે. ઓપન કેટેગરી તરીકે ગણવામાં આવશે. તમે એસસી માં હો, એસટી માં હો, એસસીબીસી માં હો, ઓપન માં હો, ઓપન ઈડબ્લ્યુએસ માં હો, કોઈ પણ કેટેગરીમાં હો, તમને જ્યારે એસીપીસી માં એડમિશન મળશે, જ્યારે સીટ એલોકેટ કરવામાં આવશે, ત્યારે તમને લોકોને એઝ અન ઓપન કેન્ડિડેટ કન્સિડર કરવામાં આવશે. તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હો, ધારો કે કોઈ એક્સ સ્ટુડન્ટ છે, ધારો કે કોઈ એક્સ સ્ટુડન્ટ છે, એની ફર્સ્ટ ચોઇસ છે નિરમા કોમ્પ્યુટર, નિરમા કોમ્પ્યુટર, અને આ જે એક્સ સ્ટુડન્ટ જે છે એ એક્સ સ્ટુડન્ટ એસઈબીસી કેટેગરીનો છે એવું માની લઈએ, એની ફર્સ્ટ ચોઇસ છે નિરમા કોમ્પ્યુટર. તો ભલે આ એસઈબીસી કેટેગરીનો હોય, સૌથી પહેલા એસીપીસી એવું ચેક કરશે કે આ એઝ અન ઓપન કેન્ડિડેટ છે, ઓપન કેટેગરી વાળો છે એવું જ કન્સિડર કરશે. અને જે ઓપન કેટેગરીની જે સીટ્સ બાયફર્કેટ કરવામાં આવી છે, ઓપન કેટેગરીની સીટ્સ જે આપવામાં આવી છે, એ સીટ્સમાં આને મળે છે. જો એને એ સીટમાં મળતું હોય તો એસીપીસીની જે રિઝર્વેશન સીટ્સ હશે એમાં એને નહીં મળે, એને એઝ અ ઓપન કેન્ડિડેટ ઓપન કેટેગરીમાં જ એડમિશન મળશે. જો એને એઝ અન ઓપન કેન્ડિડેટ નિરમામાં કોમ્પ્યુટરમાં નહીં મળતું હોય તો પછી એની કાસ્ટ જોવામાં આવશે. તો જો એને એસીબીસીમાં, તો નિરમા કોમ્પ્યુટરમાં જેટલી એસીબીસીની સીટ્સ છે રિઝર્વેશન વાળી એમાં શું એને એડમિશન મળે છે, હા, તો પછી એને એમાં રિઝર્વેશનમાં એને એડમિશન આપવામાં આવશે. જો એને એઝ અન ઓપન કેન્ડિડેટ એડમિશન આપવામાં આવે ત્યારે એને એડમિશન કોટામાં ઓપન કેટેગરી લખેલું આવશે, ભલે એસીબીસી હોય તો. અને જો એને એસીબીસીના કોટામાં આપવામાં આવશે તો એને એડમિશન કોટામાં એસીબીસી લખેલું આવશે. ફોર એક્ઝામ્પલ, આની સેકન્ડ ચોઇસ છે એલડીઆઈટી, સેકન્ડ ચોઇસ છે એલડીઆઈટી. તો શું થશે, પહેલા આને એઝ એન ઓપન કેન્ડિડેટ ચેક કરશે, નિરમા કોમ્પ્યુટર મળે છે નથી મળતું, ઓકે,
તો પછી એને એસીબીસી તરીકે ચેક કરવામાં આવશે કે એઝ અન એસીબીસી કેન્ડિડેટ એને નિમો કમ્પ્યુટર મળે છે નથી મળતું ઓકે તો હવે નિમો કમ્પ્યુટર નથી મળતું પછી એ સેકન્ડ કેટેગરી તો સેકન્ડ કેટેગરી માટે પણ સૌથી પહેલા એને એઝ અન ઓપન કેન્ડિડેટ જોવામાં આવશે શું એને એઝ અન ઓપન કેન્ડિડેટ એલડીઆઈટીમાં મળે છે નથી મળતું જો મળતું હોય તો ઓપન કેટેગરીમાં આવી જશે જો નથી મળતું તો પછી એની કેટેગરી જોવામાં આવશે શું એને એસએમએસસીની જે રિઝર્વેશન કોટા છે એમાં એને એડમિશન મળે છે એમાં રેન્કમાં આવે છે તો આવતું છે તો તમને એલડીઆઈટી મળી જશે એટલે તમે કોઈ પણ કેટેગરીમાં આવતા હો તમને સૌથી પહેલા એઝ અન ઓપન કેન્ડિડેટ ગણવામાં આવશે ખાલી TFWS સીટ્સ એવી છે TFWS સીટ્સ એવી છે કે ટ્યુશન ફી વેવિયર સ્કીમ જેને કહેવાય છે એમાં કોઈ કેટેગરી જોવામાં આવશે નહીં તમે ઓપન વાળા હો એસસી એસટી એસબીસી કોઈ પણ કેટેગરી વાળા હો TFWS માટે કોઈ કેટેગરી નથી બરોબર છે JEE મેઈન્સ થ્રુ જે એડમિશન થવાનું છે સેકન્ડ રાઉન્ડ ની અંદર ગવર્નમેન્ટ કોલેજમાં એમાં પણ કોઈ કેટેગરી જોવામાં આવશે નહીં રાઈટ તો આવી રીતે આખી એડમિશન પ્રોસીજર હોય છે આઈ થિંક જો કે તમને લોકો ને એડમિશન પ્રોસીજર ખબર પડી ગઈ હશે તો હવે કઈ કઈ કોલેજમાં એડમિશન લેવાનું નથી તો અહીંયા તમને બતાવું તો આ રહી ચાર પાંચ કોલેજો છે છ કોલેજો છે જે અત્યારે નો એડમિશન ઝોનમાં છે તો એડમિશન લેતી વખતે ખાસ ધ્યાન રાખજો કે તમે લોકો મેનેજમેન્ટ કોટામાં આ બધી કોલેજોમાં એડમિશન ના લો એક છે અરુણ બરોબર છે અરુણ મુનચલ્લા એન્જિનિયરિંગ કોલેજ અમરેલી ડોક્ટર વી આર ગોધાણીયા કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી પોરબંદર બરોબર કનકેશ્વરા દેવી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી જામનગર તત્વ ઇન્સ્ટિટ્યુટ મોડાસા એસએનટી શાંતાબેન હરીભાઈ ગજરાજી કોલેજ અમરેલી અને સમર્થ કોલેજ ઓફ એન્જિનિયરિંગ ટેકનોલોજી હિંમતનગર તો આ જે છે આ છ કોલેજો નો એડમિશન ઝોનમાં છે તો આમાં તમે લોકો એડમિશન લેતા પહેલા એકવાર વિચારજો રાઈટ હવે વાત કરીએ સ્પ્રેડશીટ ની કે સીટ મેટ્રિક્સ ની તો આ આખી આ સીટ મેટ્રિક્સ જે છે તમારી અહીંયા આગળ મૂકેલી છે જો તમને હું સિમ્પલ સમજાવીશ એક જ કોટામાં તમને બધું સમજાવી કાઢીશ તમને ખબર પડશે તો તમને અહીંયા દેખાતું હશે કે આ જોશો તો આ ઇન્ટેક પેજ 22-23 છે આ મેનેજમેન્ટ સીટ છે ઇન્ટેક જેટલો ઇન્ટેક હોય એનાથી 125% સીટ્સ એ લોકો એલોકેટ કરે એ રીતે તમને સમજાવું છું આ હોમ સ્ટેટ સીટ છે અને TFWS છે બરોબર છે બાયફર્કેશન આપ્યું છે બાજુમાં એનો જિલ્લો લખેલો છે એની ફીસ લખેલી છે અને બોયસ હોસ્ટેલ ગર્લ્સ હોસ્ટેલ છે કે નહીં એ બધી વસ્તુ આની અંદર લખેલી છે તો જો પહેલા ડોક્ટર એસએસ ગાંધી ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે હવે ગવર્નમેન્ટ એન્જિનિયરિંગ કોલેજ છે તો સિવિલ એન્જિનિયરિંગ માં ટોટલ 120 નો ઇન્ટેક છે એ 120 જે છે એમાં મેનેજમેન્ટ સીટ્સ 0 છે મેનેજમેન્ટ ગુજકેટ મેનેજમેન્ટ જેડબલી મેનેજમેન્ટ એનઆરઆઈ આ મેનેજમેન્ટ જેડબલી છે પેલી 5% વાળી જેડબલી વાત નથી કરતો મેનેજમેન્ટ કોટામાં બાયફર્કેટ કર્યું હોય મેનેજમેન્ટ કોટામાં ગુજકેટ બેઝ પર મેનેજમેન્ટ કોટામાં જેડબલી બેઝ પર મેનેજમેન્ટ કોટામાં એનઆરઆઈ બેઝ પર એ સેમાં આવશે કે સેલ્ફ ફાઇનાન્સ કોલેજોમાં આવશે એમાં તમારે પર્ટિક્યુલર એક કોલેજ પાસે કોન્ટેક્ટ કરવો પડશે તમારે મેનેજમેન્ટ કોટામાં લેવું હતો એસીપીસી થ્રુ તમને મેનેજમેન્ટ સીટ્સ માં એડમિશન ન મળે બરોબર તો આ સિવિલ એન્જિનિયરિંગ છે એમાં 120 સીટ્સ છે હવે 120 સીટ ના 125% કરીએ તો 1.25 વડે આપણે ગુણ્યો તો 150 થાય તો મતલબ કે એસએસ ગાંધીમાં સિવિલ એન્જિનિયરિંગમાં 150 સીટ્સ છે ટોટલ ગવર્નમેન્ટમાં એ 150 સીટમાંથી 7 સીટ TFWS માટે હશે અને 143 સીટ બાકી હશે 7 સીટ TFWS TFWS એટલે શું એમાં તમારે ટ્યુશન ફી 0 થઈ જશે એટલે કે 150 માંથી 7 સીટ ફ્રી 143 સીટો છે હવે એ 143 સીટનું બાયફર્કેશન અહીંયા આપેલું છે તમે જોશો તો એસસી ની 9 સીટો છે આ 143 માંથી એસસી ની 9 છે એસસી માં જો ફિઝિકલ હેન્ડીકેપ હોય તેની 1 છે ઈડબ્લ્યુએસ ની ઓપન ઈડબ્લ્યુએસ ની 13 છે ઓપન ઈડબ્લ્યુએસ ફિઝિકલ હેન્ડીકેપ ની 1 છે એસટી કોટા ની 20 છે એસટી ફિઝિકલ હેન્ડીકેપ ની 1 છે એસસીબીસી ની 37 છે એસસીબીસી ફિઝિકલ હેન્ડીકેપ ની 2 છે ઓપન કેટેગરી ની 56 છે અને ઓપન ફિઝિકલ હેન્ડીકેપ ની 2 છે એટલે હું તમને કહેતો હતો ને કે એડમિશન કેવી રીતે મળશે ધારો કે કોઈ એક્સ સ્ટુડન્ટ છે એ એક્સ સ્ટુડન્ટ ને પહેલા એઝ અન ઓપન કેન્ડિડેટ જોવામાં આવશે એ ઓપન કેન્ડિડેટ જો એને એસએસ ગાંધીમાં ભલે આ એસસીબીસી કેટેગરી નો હોય ભલે આ એસસીબીસી કેટેગરી નો હોય બરોબર પહેલા એને આ એસએસ ગાંધીની ઓપન સીટમાં 56 સીટો છે તો એને ભલે એસસીબીસી નો છે એને આ ઓપન કેટેગરીમાં જે 56 સીટ છે એમાં મળે છે જો એ ઓપન કેટેગરીમાં ના મળતું તો પછી આ એસસીબીસી ની 37 સીટો છે એમાં એને મળે છે એ ચેક કરવામાં આવશે પહેલા 56 સીટમાં મળે છે કે નહીં ચેક કરવામાં આવશે એમાં નહીં મળતું તો એસસીબીસી ની સીટમાં ચેક કરવામાં આવશે આ રીતે અમે એડમિશન થાય આ તમારે ખાસ ધ્યાનમાં રાખવાની જરૂર છે એના કારણે તમને ખબર પડે ગવર્નમેન્ટ કોલેજ છે એટલે 1500 સીટ્સ અવેલેબલ છે બરોબર હવે આમાં જેડબલ્યુ બાયફર્કેશન નથી કરેલું બરોબર કે જેડબલ્યુ માં કોઈ કોટા નથી જેટલી સીટ છે એના 5% જે છે જેડબલ્યુ માટે રાખવાના છે તમારે તો ખાલી ધ્યાન રાખવાનું છે
5% સીટ્સ જે છે જેને બલી મારે રહેશે તો એ જેટલી પણ કોલેજો છે એ બધી કોલેજોનો અહીંયા આગળ સીટ મેટ્રિક્સ અહીંયા આગળ આવ્યું છે જો તમે જેટલી પણ ગવર્નમેન્ટ કોલેજ છે એ બધી ગવર્નમેન્ટ કોલેજમાં અહીંયા 000 લખેલું હશે કેમ કે મેનેજમેન્ટ સીટ છે ગવર્નમેન્ટ કોલેજમાં કોઈ દિવસ મેનેજમેન્ટ સીટ ના હોય તો ગુજસેટ જેડબલ એનઆરઆઈ એ બધામાં જ્યારે સેલ્ફ ફાઇનાન્સ કોલેજ સ્ટાર્ટ થશે ત્યારે તમને ખબર પડશે કે હવે તમારા ગુજકેટ બેઝ પર મેનેજમેન્ટ સીટમાં કેટલી કેટલી સીટ અવેલેબલ છે તમને એ પણ બતાવી દઈશ બરોબર છે આપણે આગળ વધીએ છું તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આપણે જોવા મળશે જોઈએ ચલો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ ક્યાં ગઈ સાત કોલેજ આવી ગઈ છે બરોબર સેલ્ફ ફાઇનાન્સ કોલેજ આવી ગઈ છે એસએસ અગ્રવાલ આરએનજી પેસિફિક સ્કૂલ ઓમ એન્જિનિયરિંગ કોલેજ ન્યુ એલજે ન્યુટેક બરોબર છે નારાયણ શાસ્ત્રી મર્ચન્ટ એન્જિનિયરિંગ એટલે આ પાછું વાત છે તો આપણે આગળ જવા દઈએ એટલે કોઈ કોલેજ આપણને સારી દેખાય એટલે આપણે એની વાત કરીએ બરોબર છે ઓકે કોઈ સારી કોલેજ દેખાય ધારો કે કઈ છે ધારો કે એડીઆઈટી છે ચલો આ એડીઆઈટી છે આ એડીઆઈટી કોલેજ એડી પટેલ ઇન્સ્ટિટ્યુટ તો જો એમાં મેનેજમેન્ટ સીટ છે જોઈ લો 18-9 મેનેજમેન્ટ સીટ છે કે નહીં બધા દેખાય છે કેમ કે આ 18-9-3 જે છે આ જે 18-9-3 સીટ એટલે 18-3 21-9 30 આ 30 સીટો મેનેજમેન્ટ કોટામાં છે આ 30 સીટો મેનેજમેન્ટ કોટામાં છે આ 30 સીટમાં તમારે એડમિશન લેવું હોય તો એ તમારે એડીઆઈટી નો કોન્ટેક્ટ કરવો પડે એમાં 18 સીટ મેનેજમેન્ટ સીટ જે છે ધારો કે તમારે એડીઆઈટી માં મેનેજમેન્ટ કોટામાં એડમિશન લેવું હોય તો તમારે ત્યાં જઈને એપ્લાય કરવું પડે તમારે ગુજકેટ બેઝ પર એપ્લાય કરવું છે કે જેડબલઈ બેઝ પર એપ્લાય કરવું છે કે એનઆરઆઈ બેઝ પર કરવું છે તમારી પર ડિપેન્ડ કરે ધારો કે ગુજકેટ બેઝ પર તમે એપ્લાય કરો છો મેનેજમેન્ટ કોટામાં તો ધારો કે 18 સીટ છે તો 20 લોકો એપ્લાય કર્યું હોય તો એમાં જે મેરિટ બને એમાં પહેલા 18 લોકો હોય ને એડમિશન મળી જાય એમાં તમારે કોઈ એક્સ્ટ્રા ફીસ પે ના કરવાની હોય મેનેજમેન્ટ કોટામાં એવી રીતે જેડબલઈ છે એમાં પણ 3 સીટ છે ધારો કે 5 લોકો એપ્લાય કર્યું હોય તો પહેલા 3 લોકોને મળી જાય અને જે એનઆરઆઈ સીટ છે 9 છે એનઆરઆઈ સીટમાં તમારે એક્સ્ટ્રા પૈસા ભરવા પડે બરોબર એટલે 18-3-21-9-30 30 સીટો જે છે 60માંથી 30 સીટો મેનેજમેન્ટ કોટાની એટલે કે જ્યારે પણ સેલ્ફ ફાઇનાન્સ કોલેજની વાત કરીએ તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં 50% એસીપીસી થ્રુ ભરાય અને 50% જે છે એ મેનેજમેન્ટ કોટાની તો જો અહીંયા 60 સીટો અવેલેબલ છે એમાં 30 સીટો જે છે મેનેજમેન્ટ કોટાની બરોબર એમાં પણ ટીએડબ્લ્યુએસ છે એડી પટેલમાં ઓટોમોબાઈલમાં ટીએડબ્લ્યુએસ નથી જો એટલે દરેકમાં ટીએડબ્લ્યુએસ બહુ જરૂરી નથી એનું રીઝન છે ટીએફડબ્લ્યુએસ એ જ કોલેજમાં હોય કે જે કોલેજમાં પર્ટિક્યુલર બ્રાન્ચમાં 50% કરતા વધારે સીટ્સ ભરાતી હોય કોઈ કોલેજમાં ધારો કે 60 સીટ છે કોઈ 60 સીટ છે એમાં 30 સીટ એસીપીસીથી ભરાતી હોય તો જ એમાં ટીએફડબ્લ્યુએસ અવેલેબલ રહે બાકી અવેલેબલ ન રહે એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાનું છે રાઈટ તો એવી રીતે બધી કોલેજની આપણે વાત કરી તો અદાણી કોલેજ જો અદાણી કોલેજ છે તો અદાણી કોલેજમાં તમે જોશો તો ગુજકેટ બેઝ પર મેનેજમેન્ટ કોટા નથી અદાણી સીટમાં ગુજકેટ બેઝ પર મેનેજમેન્ટ કોટા નથી હા પણ જેડબલ્યુ બેઝ પર અદાણી કોલેજમાં થાય છે અને એનઆરઆઈમાં પણ 9 સીટો અવેલેબલ છે સિવિલમાં કોમ્પ્યુટરમાં પણ એવું છે આઈટીમાં પણ એવું છે આઈસીટીમાં પણ એવું છે તો આ થ્રી જોકે ધંધો બનાવ બાયફર્કેશન ખબર પડી ગઈ હશે કેવી રીતે અવેલેબલ છે તો આ સીટ મેટ્રિક્સ છે બાજુમાં એની ફીસ પણ લખેલી છે 1,06,000 ફી છે એડીઆઈટીની 1,65,000 ફી છે કોની અદાણીની આ રીતે સુધી તમે જોશો તો 63,000 છે તો આ બધી વસ્તુ તમે જોશો તો આ રીતે આખી સીટ મેટ્રિક્સ છે એ તમે સીટ મેટ્રિક્સ નું એનાલિસિસ કરી શકો છો અને એના આધારે તમને લોકોને એડમિશન મળી શકે છે ઠીક છે થેન્ક યુ સો મચ બાય બાય